શું વાત છે, આજે ઘર એકદમ 100% ચક દેખાય છે. શું થયું? જો ને, રિચાર્જ પૂરું થઈ ગયું. રિચાર્જ કરાવી દેજો, કેટલા એપિસોડ જોવાને ભેગા થઈ ગયા. હા, કાઈ વાંધો નહીં, કરાવી દો. તો શું, તમે રિચાર્જ કરાવ્યું? એક મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા, રિચાર્જ કરાવી દો ને. કાલે જોઉં છું, કરાવી નાખું. અહીં જશું, 2 મહિના થયા તમને કહું છું, હજી રિચાર્જ નથી કરાવ્યું. કેટલા એપિસોડ ભેગા થઈ ગયા, કરાવી દો ને રિચાર્જ. મને ભૂલાઈ ગયું, કરાવી નાખું કાલે. કાલે પાકું. આપણને આમ પાકી તો ખબર નથી, પણ બધા એવું કે છે કે આપણા શરીરમાં 1000 જેવી ઉપર નસ હોય છે. પણ ઈ નસોમાં કઈ નસ ક્યારે દબાવી એ ખાલી બૈરાઓને જ ખબર હોય. હા, આ જો અત્યારે કઈ દબાવી, જો આજના દિવસે તમને વધારે ગુસ્સો આવી શકે છે. શું રોજ તમે રાશિફળ વાંચે રાખો? અરે ગાંડી, આ મારું રાશિફળ નથી, તારું છે. એટલે મને ખબર પડે ને કે આજનો મારો દિવસ કેવો જાય. જોયું, લખ્યું તું ગુસ્સો. હિંસા કરશે એવું ક્યાંય નથી લખ્યું. ભગ લાગે તો ઢીકા પાડા આવશે. વાંચો, તમે વાંચો. તમને યાદ છે લગ્ન પેલા તમે મને કેવા જાન કઈ બોલાવતા? અચ્છા, હવે કેમ નથી બોલાવતા? જાન કઈ બોલાવો ને. ઠીક છે, ઈ લગ્ન પેલા લગ્ન પછી આ જાને જે આ વર જોડે જાનવર જેવો વર્તન કર્યા છે ને, જિંદગી જાનવર જેવી થઈ ગઈ છે. આ જાન જેવા શબ્દો આવે છે ને, બધા જાન લેવા લાગે. તમને પતિઓને શું ખબર પડે કે અમે પત્નીઓ તમને કેટલો પ્રેમ કરી છે? અમારા હાથમાં મહેંદી મૂક્યા ને, તો એમાં અમે તમારું જ નામ લખાવ્યું. એ હોશિયારી, મને ખબર છે બધી. તમે સ્ત્રીઓ હાથમાં નામ એટલે લખાવો છો કે બધા પતિઓને પોતાની મુઠ્ઠીમાં રાખવા હોય. લગનથી જ પાણી ચાલુ થઈ જાય, પછી આખી જિંદગી દબાવી રાખવાની. હવે હું ઓનલાઈન શોપિંગ કરવાની જ નથી. હા, એમ શું થયું? ઓળી બતાવે કઈ બીજું ને આવે ઘેરે કઈ બીજું, હું તો છેતરાઈ ગઈ. ભગવાન તારી લીલા અધરમ પાર હે. કેમ આટલા બધા ખુશ થાવ છો? હું છેતરાઈ ગઈ એટલે. અરે નાના વાલી, આ તો તારી મને એક વાત યાદ આવી ગઈ. કઈ વાત? તું ઘણી વાર કહેતી હોય ને કે હું જયારે પિયર જાઉં છું ત્યારે તમે મારી સાથે કેમ નથી આવતા. હા તો બસ જે રીતે તારી સાથે ઓનલાઈન શોપિંગ માં થયું એ જ વસ્તુ મારી હારે થઈ. બપોરે ગરમા ગરમ શાક, રોટલી, દાળ, ભાત અને હારે દહીં, અને સાંજે કઢી ખીચડી તો જોઈએ જ. જો આટલું ના થાય ને તો આ ઘરમાં રહેવાની જરૂર નથી, નહીં થાય ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. કિચન ની સફાઈ પણ હું કરી નાખીશ, બરાબર. મસ્ત ધ્યાન રાખજો. બચ ગયા સાલા. મસ્ત ડ્રેસ છે, મસ્ત લાગે છે તું આ ડ્રેસ માં. એ ભાઈ, તું ભાઈ છો તો શું છો? ગયા જન્મ માં વાંદરી હતી, લાફા મારા મારી થઈ છો. વખાણ કર્યા તો કેમ માર્યો? રોજ હું મારા ડ્રેસ પહેરું ત્યારે વખાણ નથી કરતા, આજ બીજાનો માગીને પહેરો તો વખાણ હું જ તમને. તો પણ બીજાના હુક્કાવેલ લેવાને પહેરે છે. તારી પાસે ઓછા છે કઈ? કબાટ માં હમાતા નથી એ પહેરીને. બીજાનો પહેરવાની મજા આવે. બીજાના તારી તો આ
પકડી નાખો. હાલી તું હજી કેટલી સુંદર લાગે છે. તું કામ પણ કેટલું બધું કરે. અચ્છા તું આખો દિવસ ઘરકામ કરીને થાકી જતી છે ને? ઠીક હે. એટલે તો જોડે તું એકદમ નબળી ને દુબળી ને પાતળી થઈ ગઈ છે. ટાઈમ ટુ ટાઈમ ખાઈ લેવાનું, આરામ કરી લેવાનું અને તારે તારા શરીરનું ખાસ ધ્યાન રાખવાનું. શું કીધું? હા, તું તારા પિયર કરી દે રહેતી હતી એ રીતે જ રહેવાનું. તારા પિયર વાળા કેટલા સારા છે જો, એટલે સમજદાર છે, તને કેટલી સાચવે બરાબર, એ તારું ધ્યાન રાખવાનું. એ રીતે પાણી બદલ્યા. તો મિત્રો આજે હમણાં હું બોલ્યો એ મંત્રનો જાપ તમારે દિવસમાં એક વાર અચૂકપણે કરવાનો. જો તમે આ મંત્રનો જાપ કરતા શીખી જાય તો મારી 100% ગેરંટી છે તમારા ઘરમાં કે તમારા ઘર સંસારમાં ક્યારેય કકળાટ નહીં થાય અને કાયમના માટે શાંતિ થઈ જાય. વિશ્વાસ ન આવતો એક વાર અજમાવી લો, પછી કોમેન્ટ કરજો. હા ગોધડું બેઠા છો અને આમ હું જયા કરો છો ગોધડામાં? હું જોઉં છું કે હવે 5000 નું ગોદડું વધી તો આમ કેવું લાગે એમ. હવે આ ક્યાં 5000 નું છે? આ તમારી સાડીમાંથી બનાવ્યું છે. બસ હું એ જ જોઉં છું કે આ હારી 5000 ની હારી લઈ લઈને તમે પહેરો પછી એના ગોળડા બનાવીને અમને ઉડાડો. હવે આમ સાનો મુના ઉભા થા ગોદડામાંથી અને તૈયાર થા, મારા માસી છોકરાને જાનમાં જવાનું છે. પણ હજી તું ક્યાં તૈયાર થઈ છો? હું ક્યાંથી તૈયાર થાઉં? તમને જ્યુસ બનાવી દઉં? નહીં. વાલુ તો તમને ચા બનાવી દઉં? ના વાલી, મારે પીવી છે તો તને કહી જા. હો એ વાલુ તો તમને બહાર થી કઈ મંગાવી દઉં? નહીં. ઈ કે એ વાલુ તમને નાસ્તો કરવો છે? ના વાલી, મને ભૂખ લાગશે ને તો હું કઈશ તને. હો એ વાલુ આજ તો તમારા માટે તમારી ફેવરિટ આઈટમ બનાવું. ઓય હાય હાય, એક મિનિટ. વિચારું છું કે આપણે એક લોટરીની ટિકિટ લઈ લઈએ. તમને તેમ જ લાગતું હશે ને બજારમાં ગમે લેવા જાવ, છેતરાવ જ નહીં. હું ક્યાંય છેતરાતો જ નથી. તારામાં કેમ છેતરાઈ ગયો ને કઈ ખબર ન પડી. તમારી ગર્લફ્રેન્ડ ના લગ્ન કોઈ બીજા સાથે થઈ જાય તો દુઃખ 2-3 મહિના જેવું રહે. પણ જો તમારી ગર્લફ્રેન્ડ ના લગ્ન તમારી સાથે જ થઈ જાય તો મોજા મોજ મોજી આનંદ. સાચી વાત છે, બાકી તો બધા સમજદાર છે. બોતળા જેવા ઈ કબૂતર છે ને, ઈ કબૂતર એક નું એક છે ને, કબૂતરી રોજ બદલે, રોજ નવી નવી લઈને આવે. કરું ચાલુ એવું? કરું એવું પ્રેમ ચાલુ કરું? ના 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 ના, આપણે છે નહીં બરાબર. હા તો જે છે ને ઈ શિકારાનું રાખો ભાઈ. એમ કે છે ને, ચાલશે ચાલશે. હા ચલાવો.